મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 14 ફેબ્રુઆરી, શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. જામનગરની જીજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ હડતાલ કરી છે. આ કર્મચારીઓને છેલ્લા 3-4 મહિનાથી પગાર મળ્યો જ નથી. આ મુદ્દે આંદોલન થતાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ તેમાં જોડાયા છે. તેમણે આવતીકાલથી સમર્થકો સાથે ધરણા કરવાની ચીમકી આપી છે. બીજી તરફ કલેક્ટરની સૂચનાથી હોસ્પિટલે કોન્ટ્રાક્ટર પેઢીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. રાજકોટની બંસી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટને રદ કરી કર્મચારીઓને 24 કલાકમાં પગાર ચૂકવવા આદેશ થયો છે. હડતાલને કારણે અટકી પડેલું કામ પૂર્ણ કરવા જામનગર સફાઈ કામદાર સમાજ તથા સિદ્ધનાથ સેનેટરી સહકારી મંડળી લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાયો છે. હડતાલને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. નિર્ભયા કેસના 4 ગુનેગારોનું નવું ડેથ વોરંટ કાઢવા અરજી થઈ છે. ઉલ્લેખનીય છે કે 4 એક ગુનેગાર પવન ગુપ્તા પાસે જ હવે કાનૂની બચાવનો વિકલ્પ છે. બાકી 3 ગુનેગારો અક્ષય ઠાકુર, મુકેશ સિંહ તથા વિનય શર્માના બચાવના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. માટે સરકારે ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતી બેભાન થઈ ગયા હતા, જેને કારણે સુનાવણી સ્થગિત કરવી પડી હતી. આ કેસમાં 17 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. આજે પુલવામા હુમલાની પ્રથમ વર્ષી છે. દેશભરમાં પુલવામામાં શહીદ જવાનો માટે પ્રાર્થનાઓ થઈ હતી. જામનગરમાં પણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સનશાઇન ગ્રુપમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ શહીદોની તસવીરો પાસે મીણબત્તી પ્રગટાવી તેમના બલિદાનને વંદન કર્યા હતા. તાજેતરમાં સરકારે સબસિડી વગરના ગેસના બાટલામાં 145 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના મહિલા આગેવાનોએ ભાવ વધારો પરત લેવા વડાપ્રધાનને સંબોધિત આવેદન કલેક્ટરને પાઠવ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.